શ્રીમતી એસએચ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યા ભવન કતાર ગામ, હું શિલ્પા પદમાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર આજે આપણે HTML પ્રોગ્રામ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા તો HTML એટલે શું? તો HTML નું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઇન્ટરનેટ પર વેબપેજ તૈયાર કરવા માટેની આ એક સાંકેતિક ભાષા છે, જે ટેગ દ્વારા આપણે પ્રોગ્રામને બનાવી શકીએ છીએ, એટલે કે પ્રોગ્રામ દ્વારા આપણે વેબપેજ રજૂ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો વેબપેજ એટલે શું? તો કે ઇન્ટરનેટ પર આપણું જે એક પાનાની રહેલી માહિતી છે તેને વેબપેજ કહેવાય છે, અને ઘણા બધા વેબપેજ ભેગા મળીને જે બને છે તેને વેબસાઇટ કહેવાય છે, એટલે કે વેબપેજના સમૂહને વેબસાઇટ કહેવામાં આવે છે. આપણે બધા ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ અને ઇન્ટરનેટ દ્વારા આપણે વેબપેજ પણ જોઈએ છીએ અને વેબસાઇટ પણ આપણે જોઈએ છીએ. તો એ વેબપેજ અને વેબસાઇટ બનાવવા માટે HTML પ્રોગ્રામનો યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો HTML એ ટેગ દ્વારા લખાણ લખાય છે, એટલે કે એ ટેગ કોને કહેવાય? તો કે કોણીયા કૌંસ દ્વારા બંધાયેલા શબ્દો અથવા તો અક્ષરોને ટેગ કહેવાય છે. દાખલા તરીકે નીચે તમને આપેલું છે HTML, હેડ, બોડી, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, આ બધાને ટેગ કહેવાય છે, જે તમે કોણીયા કૌંસ દ્વારા તેને રજૂઆત કરી શકો છો, જેના દ્વારા આપણે વેબપેજ રેડી કરી શકીએ છીએ. હવે ટેગ છે એ બે પ્રકારના ટેગ આવે છે, પેડ ટેગ અને અનપેડ ટેગ. હવે પેડ ટેગ છે તેને કન્ટેનર ટેગ પણ કહેવાય છે, કે જે ટેગની શરૂઆત પણ થાય છે અને અંત પણ થાય છે. જ્યારે શરૂઆત આપણે કરીએ છીએ ત્યારે પેડ ટેગ હંમેશા ફોરવર્ડ સ્લેશ વડે અનુસરવામાં આવે છે. તમને નીચે બતાવવામાં આવે છે કે HTML પછી જે લાસ્ટ HTML છે એની આગળ તમને સ્લેશ લગાવીને એ ટેગને પૂરો કરવામાં આવે. જે ટેગ જોડીમાં આવે છે તેને કન્ટેનર ટેગ કહેવાય છે. ત્યાર પછી આવે છે અનપેડ ટેગ, જેને એમ્પ્ટી ટેગ કહેવાય છે, જેની શરૂઆત થાય છે પણ તેનો અંત કરવો જરૂરી નથી, એટલા માટે તેને એમ્પ્ટી ટેગ કહેવામાં આવે છે. ત્યાર પછી હવે HTMLનો આપણે જે પ્રોગ્રામ યુઝ કરીએ છીએ તેને લખવા માટે ટેક્સ્ટ એડિટર તરીકે આપણે નોટપેડ પ્રોગ્રામનો યુઝ કરીએ છીએ. હવે નોટપેડ પ્રોગ્રામની અંદર આપણે HTMLનું સ્ટ્રક્ચર લખી શકીએ છીએ, અને જ્યારે આપણે એની અંદર જે ફાઇલ બનાવીએ છીએ એ ફાઇલને ઇન્ટરનેટના પેજ પર જોવા માટે બ્રાઉઝર તરીકે આપણે મોઝેલા, ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર વગેરે જેવા બ્રાઉઝરનો યુઝ કરી શકીએ છીએ. હવે નોટપેડ પ્રોગ્રામની અંદર જ્યારે આપણે ફાઇલ બનાવીએ છીએ ત્યારે તે ફાઇલને ઓપન કરવા માટે ઇન્ટરનેટનો આપણે યુઝ કરીએ છીએ. HTMLનું સ્ટ્રક્ચર આ રીતનું છે. HTML પ્રોગ્રામ બનાવવા માટે આપણે નોટપેડ પ્રોગ્રામનો, એટલે કે સ્ટ્રક્ચર લખવા માટે આપણે નોટપેડ પ્રોગ્રામનો યુઝ કરીએ છીએ. હવે જ્યારે આપણે નોટપેડ પ્રોગ્રામ ઓપન કરીએ છીએ ત્યારે એની અંદર આપણે સ્ટ્રક્ચર કઈ રીતે લખીશું તે આપણે જોઈએ. હવે તો સૌથી પહેલાં તો જ્યારે આપણે નોટપેડ પ્રોગ્રામ ખોલીએ છીએ તો નોટપેડ પ્રોગ્રામના ઉપરના ભાગમાં સૌથી પહેલાં આપણે લખીશું HTML, ત્યાર પછી નીચે આપણે લખીશું હેડ. હેડનો મતલબ થાય છે પેજનો ઉપરનો ભાગ. હવે પેજના ઉપરના ભાગમાં હંમેશા આપણે શીર્ષક એટલે કે ટાઇટલ મૂકવામાં આવે છે. તો તમે ટાઇટલ કોઈ પણ આપી શકો છો, તમારા પ્રોગ્રામને રિલેટેડ તમે ટાઇટલ આપી શકો છો. અત્યારે મેં ટાઇટલ આપેલું છે ફર્સ્ટ વેબ પેજ. ત્યાર પછી આપણે ટાઇટલ ટેગને પૂરો કરીશું, કારણ કે તે કન્ટેનર ટેગ છે, એટલે કે તે જોડીમાં આવતો ટેગ છે. ટાઇટલ ટેગ, શીર્ષક અને ટાઇટલ ટેગને આપણે પૂરો કરીશું. ત્યાર પછી શીર્ષક અપાઈ ગયા પછી આપણે હેડ ટેગને પૂરો કરીશું, એટલે કે પેજનો ઉપરનો ભાગ જે હતો તેની અંદર આપણે શીર્ષક આપી દીધું, એટલા માટે આપણે હેડ ટેગને પૂરો કરીશું. ત્યાર પછી આવે છે બોડી ટેગ. બોડી ટેગની અંદર આપણે કોઈ પણ લખાણ લખી શકીએ છીએ. લખાણ લખી શકીએ છીએ, વિડીયો મૂકી શકીએ છીએ, ઓડિયો મૂકી શકીએ છીએ, અથવા તો તમે ટેબલ પણ બનાવી શકો છો. હવે બોડીની અંદર તમારે જે લખાણ છે એ લખાણને રિલેટેડ તમે ફોર્મેટિંગ પણ કરી શકો છો. દાખલા તરીકે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, તમારે જે રીતનું ફોર્મેટિંગ કરવું હોય તે તમે બોડી ટેગની અંદર કરી શકો છો. આટલું થઈ ગયા પછી હવે આપણે બોડી ટેગ પૂરો કરીશું, કારણ કે બોડી ટેગ પણ જોડીમાં આવતો ટેગ છે, એટલા માટે બોડી ટેગને પૂરો કરવો જરૂરી છે. ત્યાર પછી લાસ્ટમાં આપણે HTML ટેગને પણ આપણે પૂરો કરીશું. ફોરવર્ડ સ્લેશની સાથે આપણે ટેગને પૂરો કરીશું. આટલું થઈ ગયા પછી આપણે ફાઇલ સેવ કરીશું. ફાઇલને સેવ કરવા માટે નોટપેડ પ્રોગ્રામની અંદર ફાઇલ સેવ
અને સેવ કરીએ ત્યારે પાછળ આપણે કોઈ પણ આપણે ફાઇલનું નામ આપીએ છીએ એ નામની પાછળ આપણે લખીશું .html. .html છે તે HTML પ્રોગ્રામનું એક્સટેન્શન છે, તે લગાવવું જરૂરી છે. જો આપણે તે લગાવતા નથી તો આપણે ઇન્ટરનેટના બ્રાઉઝર પર આપણે આપણું પેજ ખોલી શકતા નથી. એટલે જ્યારે પણ આપણે ફાઇલ સેવ કરીએ છીએ ત્યારે પાછળ આપણે એક્સટેન્શન લગાડવું જરૂરી છે .html. આટલું થઈ ગયા પછી ફાઇલ સેવ થઈ ગઈ અને તમે કોઈપણ બ્રાઉઝરની અંદર તમે તમારો HTML પ્રોગ્રામ એટલે કે વેબ પેજ ખોલી શકો છો. આ સ્ટ્રક્ચર સમજવું ખૂબ જ જરૂરી છે HTML પ્રોગ્રામની બનાવવા માટે, એટલે કે વેબ પેજ તૈયાર કરવા માટે આટલું સ્ટ્રક્ચર આપણને આવડવું જોઈએ. હવે બાકીના જે ટેગ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું. અત્યારે આપણે આ પ્રોગ્રામની એટલે કે આ વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર સમજ્યા. થેન્ક યુ.